नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 10 विषय विज्ञान और टेक्नोलॉजी, चैप्टर नंबर 1 रासायनिक प्रक्रियाओं और समीकरणों। तो अपने अहींया आगळना भागनी अंदर सहयोगीकरण प्रक्रिया छे एना विषे वात करी गया था कि सहयोगीकरण प्रक्रिया कोने कहेवामां आवे छे, एनी साथे संकळायेली जे अमुक रासायनिक प्रक्रियाओं छे एनी पण वात करी, जे कोळसानुं दहन करवामां आवे छे, पाणी निर्माण थाय छे, केवा प्रकारनी प्रक्रिया छे, दीवालने तोड़वा माटे आपणे शेनो उपयोग करीए छे, केवी रीतना बने छे, एनो रासायनिक समीकरण, एना વિશેની પણ ચર્ચા કરી ગયા છીએ। તો હવે આજે આપણે એનાથી આગળ, તો સહયોગીકરણ પ્રક્રિયા છે એની અંદર એક ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા આવે છે। તો ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે એનું ઉદાહરણ આપીને સમજાવવાનું છે। તો ખાસ કરીને ધ્યાન આપજો, મોસ્ટ ટાઈમ બી છે, ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક रासायनिक प्रक्रिया कोने कहे छे, उदाहरण आपी समझावानु छे। तो कहे छे उष्माक्षेपक रासायनिक प्रक्रिया कोने कहे छे, उदाहरण आपी समझाओ। पहले तो उष्माक्षेपक એટલે કે જે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન નિપજ તો ઉત્પન્ન થતી જ હોય, પણ નિપજની સાથે સાથે ઉષ્મા પણ ઉત્પન્ન થતી હોય, તો આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે, તો આવી રાસાયણિક પ્રક્રિયાઓને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે। પરંતુ ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી નથી, પરંતુ ઉષ્મા શોષાતી હોય, અને આવી જે પ્રક્રિયા હોય તેને ઉષ્મા શું કહેવાય? શોષક પ્રક્રિયા કહેવામાં આવે છે। અહીંયા મુક્ત થાય છે એટલા માટે એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે। કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજ સાથે સાથે અથવા નિપજના નિર્માણની સાથે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે નિપજના નિર્માણની સાથે શું થતી હોય? ઉષ્મા મુક્ત થતી હોય, ઉષ્મા મુક્ત થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયા, તો આવી જે રાસાયણિક પ્રક્રિયા હોય છે, તો આવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે। આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે। યાદ રાખજો, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે, એટલે નિપજ તો મળે જ છે, પણ નિપજના નિર્માણની સાથે સાથે શું ઉત્પન્ન થતી હોય? વધારાની એક ઉષ્મા મુક્ત થતી હોય, તો આવી જે પ્રક્રિયા હોય છે, તો આવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે। આપણે આગળના લેક્ચરની અંદર પણ ભણી ગયા હતા ઉષ્માક્ષેપક એક પ્રક્રિયા, કદાચ તમને ખબર હોય તો। તો ઉદાહરણ તરીકે મારે લખવું છે, તો આપણે એનું જ ઉદાહરણ દઈએ, તો જોઈએ કે CaO કેલ્શિયમ ઓક્સાઇડની શું કરવામાં આવે છે? પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે। તો પાણી સાથેની પ્રક્રિયા દરમિયાન તમને ખબર છે એમાંથી શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય છે, અને એટલા માટે આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે। યાદ રાખજો, આનું નામ શું છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આનું નામ પાણી, આ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ। આ એક સામાન્ય આપણે ઉદાહરણ આગળ પણ ભણી ગયા છીએ, એવું જ એક ઉદાહરણની આપણે વાત કરી। ત્યારબાદ બીજું આપણે ઉદાહરણ દેવું હોય તો કોલસાનું દહન, કોલસાનું દહન થવું એ પણ એક પ્રકારની ઉષ્માક્ષેપક છે। કેવી રીતના? કોલસો એટલે કે કાર્બન,
એની હવાની હાજરીમાં એટલે કે ઓક્સિજનની હાજરીમાં શું કરવામાં આવે છે, પ્રક્રિયા કરવામાં આવે છે. તો બંને વચ્ચે પ્રક્રિયા થતા એમાંથી શું મળે છે મને, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 મળે છે, અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે, ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને એની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થાય છે, અને એટલા માટે આ પ્રક્રિયાને પણ શું કહેવામાં આવે છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તરીકે તમે એને ઓળખી શકો છો. એ સિવાય બીજી એક વાત કરી હજી કે કુદરતી વાયુનું દહન કરવામાં આવે અથવા કુદરતી વાયુને સળગાવવામાં આવે છે. તો કુદરતી વાયુનું દહન કરવું, કુદરતી વાયુનું દહન એ પણ એક પ્રકારની શું છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જ છે. તો કુદરતી વાયુ કોને કહેવામાં આવે છે, તો CH4 આને કહેવામાં આવે છે મિથેન, અથવા તો એમ પણ કહેવાય કુદરતી વાયુ, જે આપણને કુદરતી રીતે મળતો હોય છે, ને એટલા માટે આ કુદરતી વાયુ. તો આવા કુદરતી વાયુને જ્યારે ઓક્સિજનની હાજરીમાં સળગાવવામાં આવે છે, તો સળગાવતા આમાંથી પણ સાથે સાથે નિપજ તો મળે છે, પણ નિપજની સાથે સાથે આપણને શું મળે છે, ઉષ્મા પણ મળતી હોય છે. એટલે કે આની સાથે સાથે આમાંથી શું મળે છે, યાદ રાખજો કેવી રીતના મળે છે, આમાંનો એક ઓક્સિજન છે, એ એક ઓક્સિજન કાર્બન સાથે જોડાય, અને કાર્બન સાથે જોડાઈને શું બનાવે, CO2 બનાવે. આમાંનો એક ઓક્સિજન છે, એ હાઇડ્રોજન સાથે જોડાય અને પાણી બનાવે છે, અને આની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થતી હોય છે. હવે મારે આને સંતુલિત કરવાનું છે. તો અહીંયા જો કાર્બન કેટલા છે, એક, તો અહીંયા કાર્બન એક, અહીંયા હાઇડ્રોજન કેટલા છે, તો કે ચાર, ત્યારે અહીંયા હાઇડ્રોજન કેટલા છે, તો કે બે. તો અહીંયા ચાર કરવા માટે મારે અહીંયા શું કરવું પડે, બે કરવા પડે, તો બે ને બે ચાર હાઇડ્રોજન થઈ જાય. અહીંયા ઓક્સિજન કેટલા છે, તો કે બે જ છે, ત્યારે અહીંયા ઓક્સિજન કેટલા છે, બે ઓક્સિજન અહીંયા, બે ઓક્સિજન અહીંયા, ટોટલ ચાર છે. અહીંયા ચાર કરવા માટે મારે અહીંયા શું કરવું પડે, બે કરવા પડે, તો અને તો શું થાય, પ્રક્રિયા સંતુલિત થાય. આ શું મળી ગયું મને, કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, અને આની સાથે સાથે ઉષ્મા પણ, એટલે કે જે પદાર્થ જેમાં પ્રક્રિયા થાય છે એમાં ઉષ્મા પણ મુક્ત થતી હોય છે, અને એ બધું ગેસ સ્વરૂપમાં હોય છે. તો એને ન લખો તો પણ ચાલે, લખી નાખો તો પણ ચાલશે, એટલે કે નિપજની સાથે સાથે ઉષ્મા પણ મુક્ત થતી હોય છે. આ પણ એક ગેસ છે, આ પણ એક ગેસ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, અને અહીંયા પાણીની વરાળ એટલે ઉષ્મા સ્વરૂપમાં તમને મળતી હોય છે. એટલે આ ઉષ્મા પાણીની વરાળ છે એ તમને મળે છે, એટલા માટે ઉષ્મા તમારે દર્શાવવાની જરૂરિયાત નથી, ગેસ હોય છે એટલે જરૂર રહેતી નથી. આ તો કુદરતી વાયુનું દહન, તો આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ છે. એ સિવાય જ્યારે વનસ્પતિ દ્રવ્ય હોય, કોઈ પણ વનસ્પતિ દ્રવ્ય હોય, અને કોઈ પણ વનસ્પતિ દ્રવ્યનું જ્યારે વિઘટન થાય અને એમાંથી ખાતર બને છે, આપણે ખબર છે ક્ષાણિયું ખાતર બનતું હોય છે, કે કોઈ પણ વધેલો કચરો હોય છે, કે ઢોર ઢાંખરમાંથી વધેલો જે ઓગટ હોય છે, એને જ્યારે જમીનની અંદર નાખી દેવામાં આવે છે, લાંબા સમય સુધી રાખવામાં આવે છે, તો એ શું થાય છે, કોવાઈ જાય છે, એટલે કે એનું વિઘટન થાય છે, અને વિઘટન થયા બાદ એમાંથી ખાતર બને છે. તો આ પણ એક પ્રકારની શું છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. કે વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ, વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. આ પણ એક પ્રકારની શું કહેવામાં આવે છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ગણવામાં આવે છે. તો આથી ઉષ્મા ક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે, અને એના ઉદાહરણ, તો આમાંથી કોઈ પણ બે ઉદાહરણો વિશે તમે લખી શકો છો. દરેક વિદ્યાર્થીઓને લખી લેશે ત્યારબાદ આપણે એક બીજી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જે આપણે રોજિંદા જીવનમાં થતી હોય એની વાત કરીએ.
પર એક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયો હશે. હવે આનાથી આગળ તો એનાથી આગળ કે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા શ્વસનની ક્રિયા કરીએ છીએ, તો શ્વસનની ક્રિયા છે કેવી ક્રિયા કહેવાય? તો એવું કહેવામાં આવે છે કે શ્વસનની જે ક્રિયા છે એ પણ એક પ્રકારની ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જ છે. પણ કેમ, કેવી રીતના? તો કે જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાકનું પણ અંદર શું થાય છે? તો કે આપણું પાચન થાય છે. ત્યાં આપણે વિઘટન નહીં પણ ત્યાં આપણે કહેવામાં છે પાચન થાય છે. અને પાચન થાય છે એટલા માટે એમાંથી શું થાય છે, ઉર્જા મુક્ત થતી હોય છે. એટલે આપણને ઉર્જા મળે છે અને ઉર્જા મળે છે એટલા માટે જ આપણે બધા કામ કરી શકતા હોઈએ છીએ. તો એમાંથી પણ જો એક રાસાયણિક પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય છે, એમાંથી નિપજની સાથે સાથે ઉષ્મા મુક્ત થઈ, અને આ ઉષ્મા મુક્ત થાય છે એટલા માટે શ્વસનની પ્રક્રિયા છે એને પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો એની સમજ આપવી છે કે શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, શ્વસન એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન ની ક્રિયા છે કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા ક્ષેપક ની પ્રક્રિયા છે. કેમ, શા માટે? તો એની સમજ આપવી છે. તો એનું કારણ કે જીવન જીવવા માટે આપણે શેની જરૂર હોય છે? આપણે જીવિત રહેવું છે, જીવન જીવવું છે, તેના માટે શેની જરૂરિયાત હોય છે? તમે બધા કહેશો મારે ઉર્જાની જરૂરિયાત હોય છે. તો આપણને ઉર્જા ક્યાંથી મળે? તો કે આપણને ઉર્જા છે ખોરાકમાંથી મળે છે. પણ ખોરાકમાંથી ડાયરેક્ટલી આપણને ઉર્જા મળે છે? તો કે ના. તો આપણે ખોરાકને ખાવો પડે છે. ખોરાક ખાઈ લીધા બાદ શું થાય છે, શરીરની અંદર રહેલો જે ઓક્સિજન છે, ઓક્સિજન અને ખોરાકના અણુઓ વચ્ચે શું થાય છે, રાસાયણિક પ્રક્રિયા થાય છે. રાસાયણિક પ્રક્રિયા થયા બાદ એમાંથી ઉર્જા મુક્ત થતી હોય છે. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આપણને ઉર્જા મળે છે. અને પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોની અંદર શું થતો હોય છે, વિભાજિત થઈ જતો હોય છે. એટલે કે જીવન જીવવા માટે, જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. જીવન જીવવા માટે શેની જરૂર પડે છે? તો કે ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા, આ ઉર્જા આપણને ખોરાકમાંથી મળે છે. આ ઉર્જા આપણને ક્યાંથી મળે છે? તો કે ખોરાકમાંથી મળે છે. એટલે કે જ્યારે પણ પાચનની ક્રિયા થાય, જ્યારે પણ આપણે ખોરાક ખાઈએ છીએ, એ ખોરાકને ખાધા બાદ એમાં શું થાય છે, પાચનની ક્રિયા થાય. તો એ પાચનની ક્રિયા દરમિયાન શું થતી હોય છે, એમાંથી પાચનની ક્રિયા દરમિયાન ખોરાકના જે અણુ હોય છે એનું શું થાય છે, નાના નાના ટુકડાઓની અંદર અથવા સરળ ટુકડાઓની અંદર સરળ પદાર્થોમાં શું થઈ જાય છે, વિભાજન થાય છે. એટલે કે પાચનની ક્રિયા દરમિયાન, પાચનની ક્રિયા દરમિયાન ખોરાકનું સરળ પદાર્થોમાં, સરળ પદાર્થોમાં વિભાજન થાય છે. એટલે ખોરાકના જે જટિલ કણો હોય છે એ જટિલ કણોનું શું થાય છે, સરળ કણોની અંદર શું થતું હોય છે, રૂપાંતર થતું હોય છે. તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજવું જોઈએ કે આપણે કેવા પ્રકારના ખોરાક ખાઈએ છીએ. દાખલા તરીકે આપણે દાળ ખાતા હોય, ભાત ખાતા હોય, રોટલી ખાતા હોય, આવા જે ધાન્ય પાકો છે એ ધાન્ય પાકોમાંથી મને શું મળે છે, તો કે કાર્બોદિત મળે છે. તો આ જે કાર્બોદિત હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થાય અને વિભાજન થઈને એમાંથી શું બની જાય છે, તો કે ગ્લુકોઝ બને છે. ઉદાહરણ તરીકે હું વાત કરું છું અહીંયા, ઉદાહરણ તરીકે દાળ, ભાત, રોટલી, શું છે, દાળ, ભાત, રોટલી, ત્યારબાદ દાળને રવા દો, કાર્બોદિત પદાર્થોની વાત કરીએ તો બ્રેડ,
बटाका ब्रेड छे, बटाका छे, त्यार बाद भात छे, भात माथी आपने शू मळे छे तो के आपने कार्बोदित मळे छे। शू मळे छे? कार्बोदित। आवा बधा जे पदार्थ टूंकमां धान्य पाको, टूंकमां हूँ लखी शकुं अहींया धान्य पाको કે જે ધન હોય છે। તો આ જે ધાન્ય પાકો છે, આવા બધા ધાન્ય પાકોમાંથી આપણને શું મળે છે? કાર્બોદિત મળે છે। હવે આ જે કાર્બોદિત પદાર્થ હોય છે, તો આ કાર્બોદિત પદાર્થોનું શું થાય છે? આપણા શરીરની અંદર પાચનની ક્રિયા દરમિયાન વિભાજન થાય છે, અને વિભાજન થઈને એમાંથી ગ્લુકોઝ બને છે। તો આ કાર્બોદિત પદાર્થોનું विभाजन थईने तेमाथी तेमाथी शुं मळे छे मने? तो के ग्लूकोज मळे छे। शुं मळे छे? ग्लूकोज। जो सौप्रथम ब्रेड बटाका भातमांथी आपणने शुं मळे छे? तो के कार्बोदित मळे। कार्बोदित मळी जाय, कार्बोदित मळी गया बाद एमाथी एनुं विभाजन थाय, विघटन थाय, अथवा तो पाचन थाय, ते दरमियान आपणने शुं मळे छे? तो के मने ग्लूकोज मळे छे। हवे आ जे मळतो जे ग्लूकोज होय छे, तो आ ग्लूकोज नुं शुं थाय छे? तो आ जे काई पण ग्लूकोज होय छे, तो आ ग्लूकोज आपणा शरीरमां शरीरना जे कोषो होय छे, ए कोषोनी अंदर रहेलो जे ऑक्सिजन होय छे, ए ऑक्सिजन साथे शुं थाय, शुं करे छे? संयोજાય છે અથવા પ્રક્રિયા કરે છે, અને એમાંથી શું કરે છે? સંયોજાઈને એને ઊર્જા પૂરી પાડે છે। તો આ ગ્લુકોજ આપણા શરીરના કોષો સાથે સંયોજાઈને સંયોજાઈને કોષોને ઉર્જા પૂરી રા ગ્લુકોઝ છે। ગ્લુકોઝ શું કરે? ઓક્સિજન સાથે સંયોજાય। કોની સાથે? થોડીક લખવામાં ભૂલ થાય છે અહીંયા, તો ધ્યાન આપજો કે આ ગ્લુકોઝ, આ ગ્લુકોઝ હોય છે। તો આ ગ્લુકોઝ શું કરે છે? તો આ ગ્લુકોઝ છે આપણા શરીરના કોષોમાં રહેલા, આ ગ્લુકોઝ આપણા શરીરમાં રહેલા આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન, તો આપણા શરીરના જે કોષો હોય છે, એ કોષો પાસે શું હોય છે? ઓક્સિજન હોય છે। એ કોષોમાં રહેલો જે ઓક્સિજન છે, એ ઓક્સિજન સાથે શું થાય છે? સંયોજાય છે। ઓક્સિજન સાથે સંયોજાઈને શું કરે છે? ઊર્જા પૂરી પાડે છે। ટૂંકું નેટલ, સૌ પ્રથમ તમે કોઈ પણ ધાન્ય પાકો ખાવ છો, એમાંથી તમને કાર્બોદિત મળે, એ કાર્બોદિત છે એની પાચનની ક્રિયા દરમિયાન શું થાય છે? એનું વિભાજન થાય છે, અને વિભાજન થવાથી એમાંથી ગ્લુકોઝ મળે છે। મળતો જે ગ્લુકોઝ છે, એ આપણા શરીરના જે કોષો છે, એ કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે, અને ઓક્સિજન સાથે સંયોજાઈને શું કરે છે? ઉર્જા પૂરી પાડે છે। અને આ જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આ પ્રક્રિયાને શ્વસન કહે છે। આવી જે પ્રક્રિયા હોય છે એને શું કહેવામાં આવે છે? શ્વસન કહેવામાં આવે છે। એટલે કે ગ્લુકોઝ જેવા પદાર્થો છે, એ શરીરમાં રહેલા કોષો, આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે, અને સંયોજાઈને શું કરે છે? ઉર્જા પૂરી પાડે છે। તો આ પ્રક્રિયાને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે। આમ શ્વસનની પ્રક્રિયા દરમિયાન શું થાય છે? ઉર્જા મુક્ત થાય, જો આમાં શું થાય? ઉર્જા પૂરી પાડે છે, એટલે કે ઉર્જા મુક્ત થાય છે, અને એટલા જ માટે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે। તો આમ શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ
ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને શ્વસન ની પ્રક્રિયા દેનો શું ઉર્જા મુક્ત થાય છે ને એટલા માટે શ્વસન એ શું કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. જે આપણે આ ચર્ચા કરી ને કે કાર્બોદિત આપણને મળે છે એમાંથી ગ્લુકોઝ મળે છે એનું ઓક્સિજન સાથે સંયોજાય છે એનું મારે રાસાયણિક સમીકરણ લખવું છે. તો રાસાયણિક સમીકરણ કેવી રીતના લખી શકાય? રાસાયણિક સમીકરણ સ્વરૂપમાં મારે એને દર્શાવવું છે તો C6H12O6 એટલે કે આને કહેવામાં આવે છે ગ્લુકોઝ. એનું શું કરવામાં આવે છે? ઓક્સિજન. જો આપણે વાત કરીને કે ગ્લુકોઝ છે એ આપણા શરીરમાં રહેલા કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય છે. એટલે કોની સાથે સંયોજાય છે? તો કે ઓક્સિજન સાથે સંયોજાય છે અને ઓક્સિજન સાથે સંયોજાઈને એ શું કરે છે? ઉર્જા મુક્ત કરે છે. પણ કેવી રીતના ઉર્જા મુક્ત કરે છે એની આપણે વાત કરવી છે. તો ખાસ કરીને ધ્યાન આપજો, સૌ પ્રથમ આમાંનો જે એક ઓક્સિજન હોય છે એ એક ઓક્સિજન કોની સાથે જોડાય? તો કે કાર્બન સાથે જોડાય. એટલે કાર્બન સાથે જોડાય એટલે કે CO બનાવે, પણ આ સંતુલિત નથી એટલા માટે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને. ત્યારબાદ એક ઓક્સિજન હોય છે એના હાઇડ્રોજન સાથે જોડાય એટલે કે HO બને, હો. પણ આ પણ શક્ય નથી એટલા માટે અહીંયા પાણી, અને એની સાથે સાથે ઓક્સિજન છે ઓક્સિજન સાથે સંયોજાવાનો નથી, અને સાથે સાથે શું ઉત્પન્ન થાય છે? તો કે ઉષ્મા પણ શું થતી હોય? ATP સ્વરૂપમાં ઉર્જા મુક્ત થાય. કયા સ્વરૂપમાં? ATP સ્વરૂપમાં ઉર્જા મુક્ત થતી હોય છે. હવે આને મારે સંતુલિત કરવું છે તો કેવી રીતના? અહીંયા કાર્બન કેટલા છે? તો કે 6. ત્યારે અહીંયા કાર્બન કેટલા છે? તો કે એક જ છે. અહીંયા 6 કરવા માટે મારે અહીંયા 6 કરવા પડે. હાઇડ્રોજન કેટલા છે? તો કે 12. અહીંયા હાઇડ્રોજન મારે 12 કરવા છે, તો 12 કરવા માટે અહીંયા પણ મારે શું કરવો પડે? 6 કરવા પડે. તો 6 × 2 = 12 થાય. ઓક્સિજન કેટલા છે અહીંયા? તો કે 6 × 2 = 8. તો અહીંયા ઓક્સિજન કેટલા છે? 6 × 2 = 12, 12 × 6 = 18 છે. અહીંયા 18 ઓક્સિજન છે, જ્યારે અહીંયા ફક્ત ને ફક્ત કેટલા છે? 6 × 2 = 8 છે. તો અહીંયા પણ મારે શું કરવા છે? 18 ઓક્સિજન કરવા છે. તો 18 ઓક્સિજન કરવા માટે મારે શું કરવું પડશે? તો કે અહીંયા મારે 6 કરવા પડશે. 6 × 2 = 12, 12 × 6 = 18 ઓક્સિજન થાય. તો આવી રીતની શું થાય? રાસાયણિક સમીકરણ સ્વરૂપમાં પણ તમે આને દર્શાવી શકો છો, કહી શકો છો કે આ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. તો આ ઉષ્મા ક્ષેપક નું રાસાયણિક સમીકરણ છે. તો આવી રીતના કહી શકાય. તો આ સંયોગીકરણ પ્રક્રિયા છે. અહીંયા આપણે શું થાય છે? રાસાયણિક પ્રક્રિયાનો પ્રથમ પ્રકાર એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છે. ત્યારબાદ બીજો જે પ્રકાર આવે છે એટલે કે વિઘટન પ્રક્રિયા. વિઘટનનો મતલબ હું તમને સાદી ભાષામાં કહી દઉં, વિઘટન એટલે કે ભાગ પડવા, છૂટું કરવું. એક જ પ્રક્રિયક હોય ને એક જ પ્રક્રિયકમાંથી એક કરતા વધારે નિપજ તમને અહીં કેમ બે ભેગા, સંયોગીકરણમાં બે ભેગા થતા હતા ને એક બનતું હતું, એની જગ્યાએ વિઘટનમાં શું થાય? એકમાંથી એક કરતા વધારે બને. એક જ નિપજ, એક જ પ્રક્રિયક હોય એક જ પ્રક્રિયકમાં એક કરતા વધારે નિપજ મળે તો તેને તમે કહી શકો છો કે તે વિઘટન પ્રક્રિયા છે, એવું કહી શકાય છે. તો વિઘટન પ્રક્રિયા તો એને અનુલક્ષીને પ્રવૃત્તિ તમને આપેલી છે. પ્રવૃત્તિ 1.5 તો પ્રવૃત્તિ 1.5 એના વિશે વાત કરીએ તો તમને એના અંદર આનો તો આ પ્રવૃત્તિ કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે? કે ફેરસ સલ્ફેટને ગરમ કરવાનું છે અને ફેરસ સલ્ફેટને ગરમ કરીને વિઘટન પ્રક્રિયાને સમજવાની છે. તો આનો મુખ્ય હેતુ છે કે ફેરસ સલ્ફેટને ગરમ કરી ફેરસ સલ્ફેટને ગરમ કરી વિઘટન પ્રક્રિયા સમજવી. ફેરસ સલ્ફેટ લેવાનો છે અને આ જે ફેરસ સલ્ફેટ હોય છે એને તમારે ગરમ કરવાનો છે અને ગરમ કરીને વિઘટન પ્રક્રિયા સમજવાની છે. તો સૌ પ્રથમ તમને ખબર હોય છે કે આ જે તમે ફેરસ સલ્ફેટ લ્યો છો આ ફેરસ સલ્ફેટ કેવા રંગનો દેખાય છે તમને, પહેલા એ તમને ખબર હોવી જોઈએ. તો આ સ્ફટિકમાં જે ફેરસ સલ્ફેટ હોય છે એનો રંગ હોય છે લીલાશ પડતો હોય. કેવો હોય? લીલાશ પડતો અથવા તો આછો લીલો, યાદ રાખજો. લીલાશ પડતો અથવા તો આછો લીલો.
અચ્છા, લીલા રંગ જેવો ફેરસ સલ્ફેટ હોય છે. તમને પ્રશ્ન પૂછે કે સ્ફટિકમય ફેરસ સલ્ફેટ છે એ કેવા રંગનો હોય છે, તો કે લીલાશ પડતો હોય છે અથવા આછો લીલો હોય છે. હવે આપણે એની પ્રવૃત્તિ જે પ્રમાણે તમને કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જોતા જઈએ તો શું કરવાનું છે, સૂકી ઉત્કલન નળી એટલે કે જ્વલન નળીમાં આશરે 2 ગ્રામ ફેરસ સ્ફટિકમય, સ્ફટિકમય એટલે કે કણ સ્વરૂપનો હોય, નાના નાના ટુકડાઓ સ્વરૂપમાં હોય, તો સ્ફટિકમય ફેરસ સલ્ફેટ લેવાનો છે, 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનો છે. તો કે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લ્યો. પણ એ તમને કીધું છે જ્વલન નળી અથવા તો ઉત્કલન નળી, સૂકી ઉત્કલન નળી એટલે કે જે નળી હોય છે એ ખૂબ જ સૂકી હોવી જોઈએ, એ સામાન્ય રીતે તપી જવી જોઈએ ને તૂટી ન જાય એવી રીતના ઉત્કલન, ઉત્કલન બીજું ખૂબ જ ઊંચું હોય એવી એક નળી તમારે લેવાની છે, થોડીક જાડી હોય એવી ઉત્કલન નળી લેવાની છે. આ ઉત્કલન નળીને બંનેની જ્યોત પર ગરમ કરવાનું છે. જે તમે આ ટેસ્ટ ટ્યુબ લ્યો છો, કસ નળી લ્યો છો, એ ઉત્કલન નળી લ્યો છો, એ ઉત્કલન નળીની અંદર તમે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ નાખી દીધો. નાખી દીધા બાદ તમારે શું કરવાનું છે, એને ખૂબ જ ગરમ કરવાનું છે, એટલે કે બંધની જ્યોત પર ગરમ કરવાનું છે. પણ ગરમ કરતી વખતે એક બાબતને ધ્યાન રાખવાનું છે, કોઈ પણ દિવસ તમારે જે નળી છે, નળીનું મુખ છે તમારા મુખની સામે હોવું જોઈએ ને હંમેશા તમારી કેવું હોવું જોઈએ, વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, જેથી કરીને એમાંથી ઉત્પન્ન થતા વાયુઓ અથવા જે કંઈ પણ પદાર્થો છે એ આપણને નુકસાન પહોંચાડી શકે છે. એટલા માટે એ સાવચેતી રાખવાની ખૂબ જ આવશ્યકતા હોય છે. ફરજિયાતપણે તમારે શું કરવાનું છે, એનું જે મુખ હોય છે એ તમારા મુખની વિરુદ્ધ દિશામાં હોવું જોઈએ, જેથી કરીને આપણને જાનહાનિ ઓછી થાય, નુકસાન ઓછું થાય. તો ગરમ કરતી વખતે સ્ફટિકમય ફેરસ સલ્ફેટના રંગને ધ્યાનથી જોવાનો છે. જ્યારે પણ આપણે આ કસનળીને ગરમ કરીએ છીએ અને આ કસનળીને ગરમ કરતી વખતે આપણે શું કરવાનું છે કે એનો જે એમાં જે ફેરસ સલ્ફેટ લીધો છે, આ ફેરસ સલ્ફેટનો રંગ શું કરવાનું છે, ફેરસ સલ્ફેટના રંગને ધ્યાનમાં લેવાનો છે કે એના રંગમાં શું કોઈ જાતનો કોઈ ફેરફાર થાય છે કે નહીં. તો જ્યારે તમે આ પ્રવૃત્તિ કરશો તો તમને જોવા મળશે કે ફેરસ સલ્ફેટનો જે લીલાશ પડતો રંગ છે એ શું થાય છે, લીલાશ પડતા રંગમાંથી એમાંથી તમને શું થાય છે, કથ્થાઈ રંગ જેવો એટલે કે લીલાશ પડતા રંગમાંથી તમને લાલ 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 પડતો કથ્થાઈ રંગ તમને જોવા મળે છે, એટલે કે લાલાશ પડતો કથ્થાઈ રંગ તમને જોવા મળે છે, એટલે કે એના રંગની અંદર શું થયો, ફેરફાર થાય છે. કે લીલાશ પડતા રંગમાંથી લીલાશ પડતા રંગમાંથી લાલાશ પડતો કથ્થાઈ લીલાશ પડતો રંગ હતો, લીલાશ પડતા રંગમાંથી તમને કેવો મળે છે, આ જે રંગ હતો એ કોનો હતો, ફેરસ સલ્ફેટ નો એટલે કે FeSO4 નો હતો, અને એમાંથી જે લીલાશ પડતો કથ્થાઈ રંગ તમને મળે છે તો એ લીલાશ પડતો કથ્થાઈ રંગ શેનો મળે છે, તમને ફેરિક ઓક્સાઇડ Fe2O3 એટલે કે ફેરિક ઓક્સાઇડ નો મળે છે, ફેરિક ઓક્સાઇડ એને કહેવામાં આવે છે, Fe2O3 ફેરિક ઓક્સાઇડ નો લાલાશ પડતો કથ્થાઈ રંગ તમને જોવા મળતો હોય છે. એનું રાસાયણિક સમીકરણ પણ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે શું લીધું, તો કે ફેરસ સલ્ફેટ, સ્ફટિકમય ફેરસ સલ્ફેટ લીધું, એની અંદર બીજું કંઈ નાખવામાં આવતું તો નથી, એટલે કે FeSO4 ફેરસ સલ્ફેટ કેવો છે, સ્ફટિકમય કણ સ્વરૂપમાં છે, એટલે કે સ્ફટિકમય ફેરસ સલ્ફેટ લીધો છે. હવે આને આપણે ઉષ્મા આપવાની છે, શું કરવાની છે, ઉષ્મા આપવાની છે, એટલે કે ઉષ્મા આપીને એને શું કરવામાં આવે છે, ગરમ કરવામાં આવે છે. આપણે એને શું કરીએ છીએ, ગરમ કરીએ છીએ ને, તો ગરમ કરવામાં આવે છે. તો ગરમ કરતા આમાંથી એના જે પરમાણુ હોય છે, પરમાણુ શું થાય છે, છૂટા પડે. તો છૂટા પડીને શું થાય, તો આમાંનો એક ઓક્સિજનનો પરમાણુ છે એ કોની સાથે જોડાય છે, તો કે Fe સાથે, Fe સાથે જોડાય એટલે શું બનાવશે, FeO બનાવશે. જ્યારે બીજો પરમાણુ હોય છે ઓક્સિજનનો એ કોની સાથે જોડાય, સલ્ફર સાથે જોડાય એટલે કે SO બનાવશે. હજી પણ એક ઓક્સિજનનો પરમાણુ છે, ફરી પાછો સલ્ફર સાથે જોડાય છે એટલે ફરી પાછો SO બનાવે છે. તો હકીકતમાં આને જો સંતુલિત કરવા જઈએ
तो अहीं आनी जे संयोजकता होय छे ई आनी तो खबर छे आपणे माइनस बे छे, तो आनी माइनस बे छे तो अहीं आनी पण केवी होय प्लस बे होय होय ने, परंतु अहीं आनी संयोजकता प्लस बे लेवामां आवती नथी, अहीं अहीं फेरस छे एनी संयोजकता प्लस त्रण होय छे ने, एटला माटे आने संतुलित करवा माटे मारे आ नीचे बे वडे अहीं त्रण वडे गुणवा पड़े, एटले शुं मळे मने फेरिक ऑक्साइड Fe2O3 मळे छे, शुं मळे छे Fe2O3 मने मळे छे, त्यारे अहीं सल्फर डायोक्साइड मळे, अहीं सल्फर ट्रायोक्साइड तमने मळतो होय छे। सामान्य मैं तमने कीधु आवी रीतना संतुलित थाय, पछी एने तमे तमारी रीते संतुलित करी शको छो। हवे मारे एने परमाणु दृष्टिए संतुलित करवा छे, तो अहींया Fe केटला छे तो 2, अहींया Fe केटला छे तो के 1, आ साइड मारे 2 Fe करवा पड़े तो के हा, तो अहींया सल्फर केटला थई गया तो के 2, अहींया 2 सल्फर होय तो अहींया मारे 2 सल्फर करवा पड़े तो 1 अने 2 सल्फर थई गया। त्यारबाद ऑक्सिजन केटला थया तो 4 2 8, तो अहीं ऑक्सिजन 3 ने 2 5 ने 3 8, प्रक्रिया शुं थई जाय संतुलित थाय छे। अने शुं कहेवामां आवे छे फेरिक ऑक्साइड अने सल्फर डायोक्साइड अने आने शुं कहेवाय सल्फर ट्रायोक्साइड। तो जो आना रंग में शू थे फेरफार थे लीलास पड़ता रंग में क्यों रंग तमने मळे छे तो लालास पड़तो कथाई रंग तमने जोवा मळे छे। अने बीजी एक बाबत पण तमने आमां जोवा मळती छे कि ज्यारे प्रक्रिया थाय छे तो आ प्रक्रिया दरमियान तमने खूब ज एक तीव्र वास जोवा मळशे, खूब ज खराब वास पण तमने जोवा मळे छे। तो ए वास मळवा पाछळनुं कारण शू कि अहींया ज्यारे फेरस सल्फेट ने गरम करवामां आवे छे तो गरम करवामां आवे छे त्यारे सल्फर नुं शू थाय छे दहन, सल्फर नु दहन थवाना कारणे एमांथी शुं उत्पन्न थाय छे सल्फर डायोक्साइड अने सल्फर ट्रायोक्साइड जेवा वायु उत्पन्न थाय छे, अने एटला ज माटे शुं थाय छे ते खूब ज तीव्र वास धरावे छे, એટલે ખૂબ જ તીવ્ર વાસ ઉત્પન્ન કરતા હોય છે। એટલે કે ગરમ કરવામાં આવે છે તો ખૂબ જ વાસ ધરાવતો વાયુ ઉદ્ભવતો હોય છે, એ વાયુ કયા હોય છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ જેવા વાયુઓ હોય છે, અને આ વાયુના લીધે જ તે ખૂબ જ તીવ્ર વાસ ઉત્પન્ન થતી તમને જોવા મળે છે। તો આ હતી પ્રવૃત્તિ 1.5 અને એનું રાસાયણિક સમીકરણ પણ તમને આપેલું છે। તો હવે એના પછી આગળ આપણે વિઘટન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે એના ઉદાહરણની વાત કરવાની છે, અને પાઠ્યપુસ્તકમાં એક સિમેન્ટ છે એના વિશે પણ થોડુંક કીધું છે, એના વિશે પણ આપણે ચર્ચા કરીશું। તો દરેક વિદ્યાર્થીઓ ત્યાં સુધી આને લખી લેશે। દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે।